મહેસાણાના વિજાપુર ખાતે ગૌરવ યાત્રામાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો. જીએસટીને લઈને વેપારીઓ નીતિન પટેલને આવેદનપત્ર આપવા માટે ગયા હતા, પરંતુ યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા વેપારીઓએ હોબાળો મચાવ્યો છે. ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ભાજપની ગૌરવ યાત્રા મહેસાણા જિલ્લામાં પહોંચી છે. આજ મામલે સંવાદદાતા કમલેશ જોડાઈ ચુક્યા છે. કમલેશ, આ સમગ્ર મામલે શું જાણકારી છે, શું અપડેટ? ચોક્કસ જીલ, આપને જણાવું કે જે રીતે ભાજપની ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી છે અને આ ગૌરવ યાત્રા આજે મહેસાણા જિલ્લામાં પ્રવેશી છે. વિજાપુર ખાતે ગૌરવ યાત્રા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે પહોંચી હતી, જ્યાં વિજાપુરના વેપારીઓએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને જીએસટીના મામલે આવેદનપત્ર આપવાનો પ્રયાસ કર્યો હતો અને આવેદનપત્ર સ્વીકાર્યા બાદ નાયબ મુખ્યમંત્રી દ્વારા તેમને સારું જોઈ લઈશું તેવો જવાબ આપવામાં આવ્યો હતો, જેને પગલે વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને થોડી સમય માટે સભામાં ઉભાડો મચાવ્યો હતો. અલબત્ત જે અત્યારે હાજર અન્ય ભાજપના કાર્યકરો અને ભાજપના આગેવાનોએ વચ્ચે પડીને મામલો થાળે પડાવ્યો હતો, ત્યારબાદ ગૌરવ યાત્રાની જે સભાની કામગીરી હતી એ શરૂ કરવામાં આવી હતી. જી જો, બિલકુલ આભાર તમામ જાણકારી બદલ. તો આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો, વિજાપુર ખાતે ગૌરવ યાત્રામાં વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સામે વેપારીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. વેપારીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વિવિધ માંગને લઈને તેમણે હોબાળો કર્યો. જે રીતે જીએસટીને લઈને તમામ લોકોને મુશ્કેલીઓ થઈ રહી છે, તેના કારણે નીતિન પટેલ સમક્ષ તેમણે રોષ ઠાલવ્યો.